નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 8 ઘરે શીખીએ એમાં વિજ્ઞાન વિષયને લગતા જે કાંઈ પ્રશ્ન જવાબ છે એમાં સોલ્યુશન સહિત અહીંયા આપણે અલગ અલગ માહિતી છે જોવાના છીએ, જેમાં બે પાઠ આવે છે અલગ અલગ. એ 6ઠો અને 7મો પાઠ છે. તો પાઠ છે દહન અને જ્યોત, એ પાઠને લગતા અને 7મા પાઠને લગતા જે કાંઈ પ્રશ્ન જવાબ છે ઘરે શીખીએના એ પણ જોશું આપણે સોલ્યુશન સહિત. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો. નવા નવા વિડીયોઝની નોટિફિકેશન દ્વારા તમને જાણકારી મળતી રહેશે. પ્રસ્તાવના જોઈએ પહેલાં. ચાલો આપણે એક નાના કાર્યથી શરૂઆત કરીએ કે તમારા પરિવારના સભ્યોની પાસે તમે જાઓ, તેઓને પૂછો કે તેના કામમાં તેઓ કંઈ પણ સળગાવે છે. જો તેઓ સળગાવતા હોય તો તેના વિશે વધારે પ્રશ્નો પૂછો. જે કાંઈ વસ્તુ સળગાવતા હોય તો એના વિશેના પ્રશ્નો એને પૂછો અને આપેલા કોષ્ટકમાં તમને જે માહિતી મળે છે એ માહિતીને ભરી અને લખવાનો પ્રયત્ન કરો. તમારી સહાય માટે એક નમૂનારૂપ ભરવામાં આવેલું છે, જેમ કે અહીંયા ક્રમ છે. તેઓ શું સળગાવે છે, તેઓ સળગવા માટે કયા બળતણનો ઉપયોગ કરે છે, કોઈ સાધનનો હોય તો એ અને ક્યાં, અથવા તો આ પ્રક્રિયા દરમિયાન શું શું થાય છે એ પણ લખી શકો છો. બરાબર, જેમ કે પહેલું છે કેરોસીન સળગે છે ત્યારે રસોડામાં સ્ટવ બરાબર સળગવા માટે ઉપયોગમાં લઈએ છીએ. એમાં રસોડાની અંદર સ્ટવની અંદર કેરોસીન આપણે ભરી દઈએ ત્યારે એને બળતણ મળી જાય છે અને એ બળતણને જ્યારે સળગાવીએ છીએ ત્યારે એ દહન થાય છે એનું, બરાબર, એટલે સળગે છે. તો સળગ્યા પછી શું પ્રક્રિયા દર્શાવે? તો પહેલું છે કે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. બીજું, ગરમીને કારણે ખોરાક હોય તો એ સ્ટવ ઉપર રાખો તો ખોરાક અંધાઈ જાય. ત્રીજું, પાણી ગરમ કરી શકીએ છીએ. ચોથું, કેરોસીન છે એ પણ વપરાય છે સામે, બરાબર. પાંચમું, ધુમાડો પણ થાય છે. અને છઠ્ઠું, કેરોસીન બળે છે ત્યારે એની વાસ પણ આવે છે. તો આ રીતની પ્રક્રિયા જોવા મળે છે. એવી રીતના ઉપરની પ્રક્રિયામાં ઓછામાં ઓછી 3 ઘટના થઈ રહી છે. પહેલું, થોડું બળતણ છે. તમે અશ્મિભૂત બળતણ વિશે ગયા મહિને શીખ્યા. એમાં બળતણ સળગવાથી ગરમીને ઉર્જા મુક્ત થાય છે અને બળે છે એ વાત કરી હતી. એ જ રીતે બળતણ સળગવાથી ગરમીને ઉર્જા મુક્ત થાય છે અને આ જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન ભૌતિક અને રાસાયણિક બંને ફેરફાર જોવા મળે છે. તો એ પ્રક્રિયાને શું કહેવાય છે? દહન કહેવાય છે. અને આ અનુભવમાંથી આપણને દહનની વ્યાખ્યાનો પ્રયાસ કરી શકીએ કે ભાઈ દહન કોને કહેવાય, કે જે પ્રક્રિયામાં પદાર્થને સળગવાથી ગરમી ઉત્પન્ન થાય. પદાર્થ સળગે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે, અથવા તો અને બરાબર પ્રકાશ ઉત્પન્ન થાય. ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થતા હોય, અમુકની અંદર ખાલી ગરમી ઉત્પન્ન થતી હોય, પ્રકાશ ન પણ ઉત્પન્ન થતો હોય, તો એ પ્રક્રિયાને દહન કહેવાય. અને જે પદાર્થનું દહન થઈ શકે, સળગી શકે તેવા પદાર્થ હોય તે પદાર્થને દહનશીલ પદાર્થ કહેવાય. બરાબર, જે પદાર્થ છે સળગી શકે એવા હોય એને કેવા કહેવાય? દહનશીલ પદાર્થ કહેવાય. તો અહીંયા જે બીજો, ત્રીજો અને ચોથો છે એની અંદર શું આવશે એ પણ આપણે હમણાં જોઈ લઈએ છીએ. બરાબર, પછી દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થની વાત કરીએ. શું બધા દહનશીલ પદાર્થ હોય છે? બરાબર, બધા પદાર્થ હોય દહનશીલ જ હોય એવું જરૂરી નથી. બધા પદાર્થ દહનશીલ હોઈ શકે, જે સળગી શકતા હોય એ દહનશીલ કહી શકીએ આપણે. તમે ક્યારેય કોઈ જગ્યાએ નીચેના ચિહ્નો જોયા છે? જેમ કે હોસ્પિટલ, પેટ્રોલ પંપ અથવા તો બંધ કન્ટેનરમાં વસ્તુઓ લઈ જતા ત્યારે કેટલાક વાહનો અને એમાંની અંદર કેટલાક ચિહ્નો છે દોરેલા હોય છે અને સામાન્ય છે, જે દહનની સ્થિતિ દર્શાવે છે. આ ચિહ્ન શું સૂચિત કરે છે એના માટે અહીંયા અમુક માહિતી આપને આપવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો, જેમ કે પ્રથમ ચિહ્નનો અર્થ થાય છે દિવાસળી સળગવાનો નિષેધ છે. તો દિવાસળી ઉપર આમ આડું નિશાન કરેલું હોય, બરાબર, એટલે નિષેધ છે એ રીતના દર્શાવે છે, એટલે કે દિવાસળી સળગાવવાની નથી. બીજું છે ધૂમ્રપાન નિષેધ છે. બીજાનો અર્થ ધૂમ્રપાન એટલે જે ધૂમ્રપાન કરતા હોય એના માટે અહીંયા સખ્ત મનાય છે. ત્રીજાનો અર્થ એ છે કે સળગાવવાનું નિષેધ છે, એટલે કે કોઈપણ વસ્તુ દહન કરવાની, આગ લગાવવાની મનાય છે. આ ચિહ્નો એવા સ્થળોએ જોવા મળે જ્યાં આગ લગાવવાની સંભાવના વધારે હોય. કયા સ્થળોએ આગ લગાવવાની સંભાવના વધારે હોય? તો કે જે જગ્યાએ
એવા પદાર્થો છે જે સળગી જાય છે તાત્કાલિક, બરાબર. એ પદાર્થોની હાજરી હોય છે, સરળતાથી આગ પકડી લેતા હોય એ જગ્યાએ, તો કે આવા ચિહ્નો જોવા મળતા હોય. જેમ કે પેટ્રોલ પંપ હોય, તો પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ ડીઝલ સીએનજી ને બધું જે ભરાતું હોય ત્યાં એ તાત્કાલિક સળગી જાય, એટલે આ ચિહ્નો તમને ત્યાં જોવા મળે. હોસ્પિટલની અંદર ઓક્સિજન સિલિન્ડર હોય છે, બરાબર, એ જ રીતે કેટલાક વાહનો પેટ્રોલ જેવા પદાર્થો લઈ જતા હોય છે, તો એ જગ્યાએ તાત્કાલિક સળગવાની પ્રક્રિયા જોવા મળે છે. તો એવા પદાર્થો ખૂબ જ સરળતાથી સળગી જાય છે, એટલે કે દહનશીલ પદાર્થો છે, અને એમાં પેટ્રોલ, એલપીજી, સીએનજી, કોલસો એ બધા જ સળગી જાય છે. જો કે કેટલોક એવા પણ પદાર્થ છે જે તાત્કાલિક સળગતા નથી, જેમ કે કાચ, પથ્થર, કે રેતી, કાદવ વગેરે એવા પણ પદાર્થો છે જે અદહનશીલ પદાર્થો કહી શકીએ, જે તાત્કાલિક સળગતા નથી, બરાબર. તો આપણે કોષ્ટકની અંદર દહનશીલ પદાર્થો જોવાના છે અને અદહનશીલ પદાર્થો પણ જોવાના છે, બરાબર. તો આગળના જે પ્રશ્નની અંદરના જવાબ અને દહનશીલ અને અદહનશીલ બંનેના જવાબ પહેલાં જોઈ લઈએ, પછી આગળ આપણે જોઈએ. તો પહેલો જે પ્રશ્ન હતો એની અંદર પહેલું કેરોસીનવાળું આપણે જોયું હતું, બરાબર. બીજું એમાં લાકડું લખી શકીએ, કઈ જગ્યાએ છે, તો કે રસોડાની અંદર ઉપયોગ કરીએ છીએ આપણે બળતણ તરીકે. શું થાય છે, તો કે ખોરાક રંધાય છે. પછી ત્રીજું જે લખી શકીએ, મીણબત્તી. મીણબત્તી ક્યાં છે, તો કે ભાઈ ઘરની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, તેનાથી શું થાય છે, તો કે પ્રકાશ ઉત્પન્ન થાય છે. ચોથું બળતણ તરીકે કોલસો લખી શકીએ, જેનો ઉપયોગ ક્યાં, તો કે ટ્રેનના એન્જિનમાં થાય છે, અને એનાથી ધુમાડો પણ થાય છે, બરાબર. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય, ધુમાડો અંદર છે કોલસાનો એ પણ ઉત્પન્ન થતો હોય છે. હવે દહનશીલ પદાર્થના ઉદાહરણ અને અદહનશીલ પદાર્થના ઉદાહરણ જોઈએ, તો કેરોસીન, પેટ્રોલ, ઓક્સિજન, ડીઝલ ને સીએનજી એ બધા સળગી શકે એવા પદાર્થ છે, એટલે એને દહનશીલ પદાર્થના ઉદાહરણમાં લખી શકીએ. અને કાચ, પાણી, લોખંડની ખીલી, પથ્થરનો ટુકડો અને પ્લાસ્ટિક એ બધા સળગી શકે એવા પદાર્થ નથી, એટલે એમને અદહનશીલ પદાર્થના ઉદાહરણમાં લખી શકીએ, બરાબર. તો આ રીતના પહેલો અને બીજાના છે જવાબો થઈ શકે, બરાબર. પછી આગળ જોઈએ આપણે, તમે ઉપરના કોષ્ટકમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને ક્યાં મૂકશો, બરાબર. તો તમે સમજી શકો છો, ઓક્સિજન છે સળગવામાં મદદ કરે છે, દહનશીલમાં લઈ શકીએ, કાર્બન ડાયોક્સાઇડ છે એ આગને બુઝાવી દે છે, સળગવામાં મદદ નથી કરતો, તો એ અદહનશીલમાં તમે મૂકી શકો, બરાબર. યાદ રાખો કે દવાખાનામાં પણ આપણે ઘણીવારનો નો ફાયરના ચિહ્ન પણ જોતા હોઈએ છીએ. દવાખાનામાં ઓક્સિજન સિલિન્ડર હોય છે, તો શું ઓક્સિજન દહનશીલ છે, તો કે હા. જ્યારે આપણે અગરબત્તી સળગાવીએ છીએ ત્યારે દિવાસળી પ્રગટાવતા હોઈએ છીએ, ત્યારે શું આપણી આજુબાજુ હવા આગ પકડી લે છે, તો કે હા. આપણે જાણીએ છીએ કે હવામાં ઓક્સિજન છે, શું આનાથી ઓક્સિજનનું દહન થઈ શકે છે, હા, ઓક્સિજન છે એના કારણે દહન છે એ થઈ શકે છે, બરાબર. સળગવામાં મદદ કરે એવો વાયુ છે, એટલે તાત્કાલિક જે આગ પકડવા માટેની જે હવાની અંદર રહેલો વાયુ છે એમાં ઓક્સિજન રહેલો છે, એટલે તાત્કાલિક આગ છે એ ત્યાં ફેલાઈ જાય છે. જો તમે કોઈ પેટ્રોલ પંપની મુલાકાત લો છો, તો તેઓને પૂછો કે તેઓએ આગ બુઝાવવાનું સાધન ક્યાં મૂક્યું છે, તેમના અગ્નિશામક ઉપકરણમાં શું સમાયેલું છે, તો કે આગ બુઝાવવાના સાધન તરીકે પેટ્રોલને ઠારવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય, અને અગ્નિશામક તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુના બાટલા છે, બરાબર. તમારી શાળામાં પણ અગ્નિશામક ઉપકરણ હોવું આવશ્યક છે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુના બાટલા જે લાલ કલરના હોય છે ને, એ માહિતી ઉપર તમે વાંચી શકશો એમાં શું ભરેલો છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરાબર. એમાં ઓક્સિજન હોય તો કે નહીં, એમાં ઓક્સિજન નથી. ઉપરોક્ત કોષ્ટકમાં બંને વાયુઓ વિચારીને મૂકો કે ભાઈ ઓક્સિજન છે દહનશીલ પદાર્થમાં મૂકી શકીએ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ અદહનશીલ પદાર્થમાં મૂકી શકીએ, કારણ કે ઓક્સિજન સળગી શકે એવો છે એટલે દહનશીલમાં, અને કાર્બન ડાયોક્સાઇડ છે એ સળગતો નથી, એ બુઝાવવા માટે ઉપયોગમાં આવે છે, ઠારવા માટે ઉપયોગમાં આવે છે, એટલે એમને અદહનશીલ પદાર્થમાં મૂકી શકીએ. આ બંને વાયુઓ મૂકવા માટે તમને કીધું એ પ્રમાણે, બરાબર. ત્રીજું, દહન માટે જરૂરી પરિબળો. ચાલો કોઈ પણ દહન થાય, કોઈ પણ વસ્તુ સળગે, એના માટે શું વસ્તુ જરૂરી છે, કઈ મૂળભૂત પાયાની વસ્તુ હોય તો દહન થઈ શકે, સળગી શકે. પણ એ ખાસ બાબત ધ્યાનમાં રાખો કે આ પ્રયોગ કરતા હોય ત્યારે ઘરના કોઈ વડીલ હોય, માતા પિતા, દાદા દાદી કે, તો એની સાથે, બરાબર, એના સાથે રહી અને આ પ્રયોગ છે કરવાનો છે, એકલે કરવાનો નથી. પેલો પ્રયોગમાં સામગ્રી જોશે મીણબત્તી, માચિસ, કાચનું પાત્ર અને ધાતુનું ઢાંકણ જોશે.
શું કરવાનું છે? તો કે પારદર્શક ગ્લાસ અથવા તો પાત્રમાં મીણબત્તી ચોંટાડવાની છે, તેને સલામત સ્થાને મૂકવાની છે અને સળગાવવાની છે, અને હવે એમાં બળી રહેલી મીણબત્તીને ઢાંકણથી ઢાંકી દેવાની છે. શું સળગતી મીણબત્તી છે એની ઉપર જુઓ કે શું તે સળગે જ રાખે છે, તેનું નિરીક્ષણ કરો. બરાબર, તમારા નિરીક્ષણ માટે શા માટે આવું આવશ્યક છે એના સંભવિત કારણોની નોંધ કરવાની છે. બરાબર, એ નોંધ હમણાં જોઈ લઈએ છીએ શું આવી શકે છે. બીજો પ્રયોગ છે, માં સામગ્રી જોશે જાડો કાગળ, સાણસી, મીણબત્તી ને માચિસ. એમાં શું કરવાનું છે? તો કે નોટબુકના માપનો એક જાડો કાગળ લઈ લેવાનો છે, એકવાર તેને અડધો વાળવાનો છે, ફરી પાછો અડધો વાળી અને બધી ચારેય બાજુને અંદરની તરફ વાળી દેવાની છે. લગભગ 1 સેમી પહોળાઈનો એ બનાવવાનો છે. તમને એક નાનો કાગળ છે ચોરસ વાટકો મળશે. જો જરૂરી હોય તો 4 ખૂણાને સ્ટેપલર પિન મળી અને ફિટ કરી દેવાની આવી રીતે, અને અંદર પાણી ભરવાનું. બરાબર, વાટકા જેવું કરીને કાગળની અંદર પાણી ભરી દેવાનું અને નીચે એને બર્નર વડે ગરમ કરી અથવા મીણબત્તી વડે ગરમ કરવાનું છે. બરાબર, ત્રિપાઈના સ્ટેન્ડ ઉપર મૂકી અને એનું અવલોકન કરવાનું છે. શું થાય છે? કાગળનો વાટકો છે સળગવા માંડે છે તાત્કાલિક, અંદર પાણી છે તો પાણીનું અવલોકન કરો શું થાય છે. તમારા નિરીક્ષણ અને તેના માટેના સંભવિત કારણો છે એની નોંધ પણ અહીંયા કરવાની છે, એ પણ આપણે જોઈ લઈએ છીએ. બરાબર, અને ત્રીજો પ્રયોગ છે, એમાં મીણબત્તી, કાચનું પાત્ર, બેકિંગ સોડાને ખાવાનો સોડા, સરકો કે વિનેગર જોશે. એમાં શું કરવાનું છે? કાચની ડીશ મધ્યમાં મીણબત્તી ચોંટાડી દેવાની છે. મીણબત્તીની આજુબાજુ થોડી ચમચી બેકિંગ પાવડર નાખવાનો છે, બેકિંગ સોડાનો. ડીશના તળિયે લગભગ 2 ચોરસ ઇંચના બેકિંગ સોડાથી સંપૂર્ણ આવરી લેવાનું છે. કોઈ વડીલની મદદથી મીણબત્તીને સળગાવવાનું છે. થોડી વાર માટે જ્યોતનું અવલોકન કરો. જ્યોત કેવી દેખાય છે? નાની દેખાય છે કે મોટી અને કેમ? તો કે એકવાર તમે તેમાં સરકો ઉમેર્યો પછી મીણબત્તીનું કાળજીપૂર્વક જોવાનું, જ્યોતનું શું થાય છે, સળગતી રહે છે કે કેમ. જો મીણબત્તી બુજાઈ ગઈ હોય તો તેને ફરી સળગાવવાનો પ્રયત્ન કરો, સળગે છે કે નથી સળગતી. બરાબર, એના વિશેને પણ જે પ્રયાસ છે એ શું થઈ શકે એ પણ આપણે ચર્ચા કરી લઈએ. બરાબર, ત્રણેયના જવાબો કઈ રીતે લખવા એ જોઈ લઈએ ત્રણેય પ્રયોગના. તો પહેલો પ્રયોગ હતો, એ પહેલા પ્રયોગની અંદર શું કર્યું હતું? તો કે ગ્લાસ છે, બરાબર, એ મીણબત્તી સળગતી હતી એના ઉપર આપણે ગ્લાસ છે ઊંધો વાળી દઈએ છીએ. બરાબર, ત્યારે તમારે નિરીક્ષણ કરવાનું છે ને એવું શું થાય છે એના સંભવિત કારણોની નોંધ કરવાની છે. મીણબત્તી થોડીક વાર માટે જગે છે પહેલાં, અને પછી ધીમે ધીમે એની જ્યોત છે જે મીણબત્તીની ધીમે ધીમે બુજાઈ જાય છે. બરાબર, એવું શું કામ થાય છે? તો એમાં લખી શકો કે સળગતી મીણબત્તી ઉપર જ્યારે ગ્લાસ મૂકવામાં આવે છે ત્યારે મીણબત્તી બુજાઈ જાય છે, કારણ કે તેને હવા એટલે કે ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. તમે જુઓ છો કે જ્યારે ઓક્સિજન મળે છે ત્યાં સુધી મીણબત્તીની જ્યોત છે એ ચાલુ રહે છે. જેટલો કાચની અંદર અથવા તો કાચના પ્યાલામાં રહેલો ઓક્સિજન છે જેટલો હશે ત્યાં સુધી થોડીક વાર માટે થોડીક એવી જ્યોત જગશે. પછી જેવો અંદરનો ભાગમાં ઓક્સિજન વપરાઈ જશે બધો, એટલે એ જ્યોત છે એ બુજાઈ જશે. બરાબર, બંધ થઈ જશે. પછી બીજો પ્રયોગ હતો, એમાં કીધું કે ભાઈ શું થાય છે તેનું અવલોકન કરો. કાગળનો વાટકો તેમના તેમજ અંદરના પાણીનું અવલોકન કરવાનું છે અને તમારા નિરીક્ષણો અને તેના માટેની સંભવિત કારણોની નોંધ કરવાની કીધી. તો તમે જોયું કે મીણબત્તીની ત્રિપા સ્ટેન્ડ રાખીને જારી ઉપર કાચ કાગળનું પાત્ર છે એમાં પાણી ભર્યું હતું અને એ નીચેથી ગરમ કરી અને મીણબત્તીની જ્યોત દ્વારા એને ગરમી આપવામાં આવતી હતી. તો કાગળ શું સીધો સળગી જતો હતો? અંદર તો પાણી ભર્યું હતું ને આપણે. તો પાણી છે એ પહેલાં શું કરે છે? તો કે જ્યારે જ્યોત વડે ગરમી છે એ કાગળના પાત્રને મળે છે ત્યારે એની અંદર રહેલા પાણીને એ ગરમી મળે છે. એ ગરમી દ્વારા એ પાણી છે એનું વરાળમાં રૂપાંતર થાય. કાગળ ડાયરેક્ટ સળગતો નથી, કારણ કે એના સંપર્કમાં શું છે? પાણી છે. બરાબર, કાગળ સીધો નથી સળગતો એટલે એના સંપર્કમાં પાણી હોવાથી એ કાગળ ભીનો થઈ ગયો હોય અને એ બધું પાણી છે એનું ગરમી મળે એટલે એનું અંદર બાષ્પીભવનની પ્રક્રિયા થાય. બાષ્પ છે વરાળ બધી થઈ જાય, જેટલું પાણી ભર્યું હોય એ બધી વરાળ થઈ જાય. પછી જે ભીનો કાગળવાળું જે બનાવેલું છે એ કાગળ આખો સુકાઈ જાય, એ ગરમ તાપમાન થાય અને એ ગરમ થઈ ગયા પછી કાગળ છે એ સળગવાનો પ્રક્રિયા સ્ટાર્ટ કરે. ત્યાં સુધી એ કાગળ સળગશે નહીં. બરાબર, તો એમાં સંભવિત કારણોમાં લખી શકો કે જ્યારે મીણબત્તીને સળગાવવામાં આવશે ત્યારે મીણબત્તીની ઉષ્મા એ કાગળના વાટકાને મળશે અને પછી તેની અંદર રહેલ પાણી છે એ ગરમ થશે, એટલે કે મીણબત્તીની ઉષ્મા પાણીને મળશે.
જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતર થશે ત્યાં સુધી કાગળના બોક્સને કંઈ નહીં થાય, પણ જેવું પાણી વરાળ દ્વારા હવામાં જશે પછીથી કાગળનો ટુકડો પણ સળગી જશે, બરાબર. અને ત્રીજો પ્રયોગ જે હતો કે ભાઈ મીણબત્તી બુઝાઈ ગઈ હોય તો તેને ફરીથી સળગવાનો પ્રયાસ કરો, શું તે સળગે છે કે કેમ. તો ત્રીજા પ્રયોગમાં આપણે જોયું હતું કે બેકિંગ સોડાની નાખીએ છીએ ત્યારે શું થાય છે પ્રક્રિયા. તો મીણબત્તીની આસપાસ બેકિંગ સોડા નાખીએ ત્યારે તેમાં સાથે સરકો પણ ઉમેરવાનો છે, તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે સરકો ઉમેરશું એટલે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ, બરાબર. અને એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો, બેકિંગ સોડાની સાથે સરકો ઉમેરો, વિનેગર, બરાબર, વિનેગર ઉમેરો ત્યારે આ પ્રક્રિયા જોવા મળી અને એના કારણે મીણબત્તીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો એના કારણે એ મીણબત્તીની જ્યોત છે ને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે, શું કરે છે, દહન થયેલી જ્યોતને બુજાવી નાખે છે, ઠારી નાખે છે, એટલે મીણબત્તી છે એ બુજાઈ જાય છે ત્રીજા પ્રયોગમાં, બરાબર. આ રીતના ત્રણ પ્રયોગ છે એના જવાબો લખવાના રહી. પછી આગળ વાત કરીએ શું તમે જાણો છો કે બેકિંગ સોડાની રચના, તો કે બેકિંગ સોડા સોડિયમ બાય કાર્બોનેટ છે, બરાબર, Na2CO3 ખાવાનો સોડા. જ્યારે તમે કોઈ એસિડ ઉમેરો છો એટલે સરખો એસિડ જ છે વિનેગર, બરાબર. એ જ રીતે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બનાવે છે, બરાબર. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે CO2 ઉત્પન્ન થયો. તો ઉપરોક્ત પ્રયોગો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 6ની અંદર પણ વિગતવાર આપવામાં આવ્યા છે, તે પણ બધું વાંચજો અને એ પણ સમજજો. તો તમે જાણી શકશો કે દહન કેવી રીતે થાય છે અને તેના માટેની શરતો કઈ છે. કોઈ પણ વસ્તુ સળગે છે તો એના માટે આવશ્યક બાબત કઈ, તો કે પહેલી વસ્તુ એ કે કોઈ પણ વસ્તુ સળગતી હોય તો દહનશીલ પદાર્થ છે એ પોતે હોવો જોઈએ, એ પદાર્થ સળગી શકે એવો હોવો જોઈએ, બરાબર. પછી બીજું, દહનશીલ પદાર્થ છે સળગવા માટે પૂરતો ગરમ થાય, બરાબર, એના નિયત બિંદુ સુધી પહોંચે, ગરમી મળી જાય ત્યારે એ નિયત બિંદુને એનું જ્વલન બિંદુ કહેવાય, એના જ્વલન બિંદુ જેટલું તાપમાન પહોંચી જાય ને ત્યારે એ પદાર્થ છે સળગવાની પ્રક્રિયા થાય. અને ત્રીજી વસ્તુ છે કે દહન માટે આજુબાજુ હવામાં ઓક્સિજન હોવો જરૂરી, જો ઓક્સિજન નહીં હોય ને તો પણ એ પદાર્થ સળગશે નહીં, બરાબર. પદાર્થ દહનશીલ છે, જ્વલન બિંદુ સુધી પહોંચી શકે એટલી ગરમી મળે છે અને હવામાં ઓક્સિજન મળશે એટલે એ પદાર્થ સળગી શકશે, બરાબર. હવે ચાલો આપણે પ્રથમ પ્રવૃત્તિ પર પાછા જઈએ અને એમાં તમારા કુટુંબના કોઈ પણ પદાર્થ સળગાવે છે ત્યારે આપણે પ્રયાસ કર્યો હતો કે એનીથી કઈ કઈ પ્રક્રિયા જોવા મળી હતી, તો એ પ્રક્રિયાની સાથે સાથે શું બીજી વસ્તુ જોવા મળે છે એના વિશે વિગતવાર આપણે અહીંયા માહિતી છે કઈ રીતે લખવાની છે એ પણ જોઈ લઈએ અને સમજી લઈએ, બરાબર. તો એમાં ક્રમ આપ્યો છે, તેઓ શું સળગાવે છે એના વિશેની બાબત છે, તેઓ સળગવા માટે કયા બળતણનો ઉપયોગ કરે છે, કોઈ સાધન ન કરતા તો એ અને ક્યાં કરે છે એ, આ પ્રક્રિયા દરમિયાન શું શું થાય છે એ વસ્તુ, પછી દહનશીલ પદાર્થનું નામ જોવાનું અને જો આગ લાગે તો તેના પર કઈ રીતે કાબુ મેળવવાનો છે એ જોવાનું છે, બરાબર. તો પહેલી વસ્તુ છે કેરોસીન. કેરોસીન ક્યાં છે, તો કે રસોડામાં સ્ટવની અંદર, બરાબર. હવે એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, તો કે પ્રકાશના ગરમી ઉત્પન્ન થાય છે. દહનશીલ પદાર્થનું નામ તમે કહી શકો પ્રવાહી કેરોસીન છે અંદર. જો આગ લાગે તો તેના પર કઈ રીતે કાબુ મેળવવાનો, તો કે CO2નો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો સિલિન્ડર છે એનાથી આગ છે તાત્કાલિક બુજાવી શકીએ, બરાબર, ઠારી શકીએ. બીજી વસ્તુ છે LPG, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. હવે એ રસોડામાં બળતણ તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર. એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, તો કે બીજામાં લખીશું કે ખોરાક રંધાય છે અને દહનશીલ પદાર્થનું નામ છે ગેસ અને એને પણ ઠારવા માટે આપણે CO2 વાયુનો સિલિન્ડરનો ઉપયોગ કરી શકીએ. ત્રીજું છે લાકડું, બરાબર. સળગવા માટે કયા બળતણનો, કેરોસીન અથવા દિવાસળીનો ઉપયોગ કરીએ. પાણી, બરાબર, કેરોસીન દિવાસળીના, દિવાસળી દ્વારા આગ લાગે, બરાબર, એનાથી કઈ પ્રક્રિયા કરી શકીએ, તો કે લાકડાથી બળતણ તરીકે ઉપયોગ કરીને પાણી ગરમ કરી શકીએ, રસોઈ બનાવી શકીએ. લાકડું દહનશીલ પદાર્થનું નામ છે અને આગ લાગે તો એ લાકડાને ઠારવા માટે પાણીનો ઉપયોગ કરી શકીએ, બરાબર. ચોથું, કેરોસીન કઈ જગ્યાએ છે, ફાનસમાં. એટલે ચોથું લખી શકીએ કેરોસીન વપરાય છે અને પણ બળતણ તરીકે કેરોસીન લખી શકીએ, બરાબર. અને કેરોસીન છે અને ઠારવા માટે CO2 વાયુના સિલિન્ડરનો
ઉપયોગ કરી શકીએ, બરાબર. અહીંયા શું છે, સીઓ ટુ વાયુના સિલિન્ડરનો ઉપયોગ. પાંચમું, પેટ્રોલ વાહનમાં ઉપયોગ કરીએ છીએ, ધુમાડો ઉત્પન્ન થાય છે પેટ્રોલ તરીકે, અને એને પણ સીઓ ટુ વાયુના સિલિન્ડર દ્વારા ઠારી શકીએ. છઠ્ઠો આવશે પ્લાસ્ટિક દિવાસળીનો ઉપયોગ કરીએ આપણે, બરાબર, સળગાવવા માટે. બળવાની વાસ આવશે, પ્રદૂષણ થશે, અને પ્લાસ્ટિક છે એને પણ ઠારવા માટે પાણી અથવા તો સીઓ ટુના સિલિન્ડર દ્વારા પણ ઠારી શકીએ છીએ. તો આ રીતે અલગ અલગ જે છે વસ્તુ દ્વારા તમને જાણકારી મળી કે કઈ રીતના દહન થાય છે, એના માટે બળતણ કેવું છે અને કઈ રીતે ઠારી શકાય છે. તો એ રીતના કોષ્ટક છે લખવાનું છે. કેરોસીન, પેટ્રોલ, પ્લાસ્ટિક બધામાં સીઓ ટુના સિલિન્ડર જ આવશે અહીંયા, બરાબર. આગળ બાબત જોઈએ, એમાં આપેલું છે આગ પર કાબૂ મેળવવો. હવે આપણે સમજીએ છીએ કે કોઈપણ દહન પ્રક્રિયાને ચાલુ રાખવા માટે ત્રણ આવશ્યક પરિબળ છે, જરૂરી છે, કે એ પદાર્થ દહનશીલ પદાર્થ હોવો જોઈએ, હવામાં ઓક્સિજન હોવો જોઈએ, અને ગરમી એટલે કે એને જે તાપમાન છે એ ઓછામાં ઓછું જે તાપમાન છે એના નિયત બિંદુ સુધી પહોંચે, એટલે કે જ્વલન બિંદુ સુધી પહોંચે ત્યારે એ પદાર્થ સળગી શકે છે. જો આ ત્રણ પરિબળમાંથી ઓછામાં ઓછા એકને તમે કાઢી નાખો, દૂર કરી દો, તો પણ આગને તમે કાબૂમાં લઈ શકો. જેમ કે દહનશીલ પદાર્થ છે, બરાબર, એ ન હોય તો પણ આગ કાબૂમાં લઈ શકીએ, ઓક્સિજન છે એ ઘટાડી દઈએ આજુબાજુ તો પણ આગને કાબૂમાં લઈ શકીએ, અને ગરમી છે એના જ્વલનબિંદુને નીચું લઈ આવી દઈએ, બરાબર. જ્વલનબિંદુ એટલે ગરમ જે પદાર્થ થઈ ગયો છે એ ગરમી પકડી લીધી છે, એને તાપમાનને થોડુંક નીચું લઈ આવીએ તો પણ આગને કાબૂમાં લઈ શકીએ. તો ચાલો આપણે કેટલીક સામાન્ય રીતો જોઈએ કે અગ્નિશામક તરીકે કઈ રીતે કાર્ય કરે છે. એમાં પહેલું છે ગરમી અથવા તાપમાન નીચે લાવો. તો ગરમીને ઘટાડવાની શ્રેષ્ઠ રીત એ છે કે આગ પર પાણી નાખવું, પણ અમુક પરિસ્થિતિમાં આગ પર પાણી છે એ આવશ્યક નથી. જેમ કે વિદ્યુતથી લાગેલી આગ હોય કે પેટ્રોલ કે ડીઝલ કે કોઈ પણ બળતણ છે, બરાબર, પેટ્રોલિયમનું, એના પર પણ એ પાણી નાખી શકીએ નહીં. તો આ બળતણને જ્વલન બિંદુથી નીચે લઈ જઈએ, ઠંડુ કરીએ, ત્યારે દહન એટલે કે આગ જે લાગી છે એ ચક્રને વિક્ષેપિત કરે છે, એટલે કે એ આગ લાગવાની ઘટનાને ઘટાડી દે છે, બરાબર. પછી બીજું આવે છે જ્વલનશીલ પદાર્થને મળતી હવા રોકી દે છે, એટલે કે આગને કાબૂમાં લઈ શકાય છે. નાની આગને ધાબળાથી ઢાંકી શકાય છે. બીજી રીત છે કે અદહનશીલ પદાર્થ તમે નાખી શકો, જેમ કે રેતી અથવા તો બેકિંગ સોડા, જેનાથી પણ આગને કાબૂમાં લઈ આવી શકાય છે, બરાબર. અને ત્રીજી રીત છે કે જ્વલનશીલ પદાર્થને તમે દૂર કરી દો છો, બરાબર. તો ફાયર કંટ્રોલ મિકેનિઝમની રચના કરવાની આ એક જટિલ રીત છે, અને તેથી સામાન્ય જ્વલનશીલ પદાર્થને મળતો જે કંઈ હવાનો પુરવઠો છે એ બંધ થઈ જાય છે, બરાબર. મિકેનિઝમની જે રચના છે જટિલ રીત દ્વારા કહી શકીએ કે જ્વલનશીલ પદાર્થનો મળતો જે હવાનો પુરવઠો શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. અને ઘરની કોઈ પણ જગ્યા હોય, શાળા હોય, ઓફિસ હોય, એમાં અગ્નિશામક બનાવવાની પદ્ધતિ અને સજ્જ ઉપકરણો છે એ મહત્વપૂર્ણ છે, કારણ કે આગ લાગી હોય તો એ જગ્યાએ તાત્કાલિક આગને ઠારવા માટેની પ્રક્રિયા કરી શકાય. અને આવા ઉપકરણોની નિયમિત જાળવણી રાખવી જોઈએ, અને કોઈ પણ ઉપકરણ છે એને અગ્નિ સલામત બનાવવા માટે તમારે કાળજી રાખવી જોઈએ, અને એ સાધનનો ઉપયોગ કરતા હોય ત્યારે એ બાબત જાણવી જોઈએ કે કઈ રીતે એમનો ઉપયોગ કરવામાં આવે છે, એની જાણકારી મેળવી લેવી જોઈએ. સાથે અગ્નિશામક બનાવવાની પદ્ધતિ અને સજ્જ જે ઉપકરણો છે એ પણ હોવા જોઈએ, એ પણ મહત્વપૂર્ણ બાબત છે. જો એ ન હોય તો એ આપણે કંઈ પણ આગને રોકી શકતા નથી, બરાબર. ત્યાર પછી આવે છે ફાયર સલામતીની સૂચિ. આગ લાગી હોય ત્યારે તમે કઈ રીતે સલામતી રાખી શકો છો? તો પહેલું છે ઇલેક્ટ્રિકલ ઉપકરણો જ્યારે ઉપયોગમાં ન આવે ત્યારે તમે બંધ કરી દો, બરાબર, નહીંતર પણ આગ લાગવાની સંભાવના રહેતી હોય છે. બીજું, જ્યારે તમે મીણબત્તી પ્રગટાવો છો અથવા તો કોઈ પદાર્થ સળગાવો છો ત્યારે ખાતરી કરી લો કે તેની અન્ય દહનશીલ પદાર્થથી સુરક્ષિત અંતરે રાખવામાં આવે, કારણ કે દિવાસળી સળગાવતા હોય, મીણબત્તી સળગાવતી હોય ત્યારે આજુબાજુ કોઈ પણ એવો બીજો પદાર્થ નથી ને કે જે તાત્કાલિક આગ પકડી લે, તાત્કાલિક સળગી શકે. જો એવું હોય તો એ દિવાસળી કે મીણબત્તીને થોડાક દૂરના અંતરે જઈને સળગાવો. ત્રીજું, રસોડામાં ઈંધણ સ્ટોર કરવાનો નથી, ઘરની બહારની જગ્યામાં તેને સ્ટોક પર રાખો, બરાબર. રસોડાની અંદર આગ લાગી શકવાની સંભાવના રહે છે. ચોથું, જ્યારે ઉપયોગમાં ન આવે ત્યારે હંમેશા રાંધણ ગેસ છે એનું રેગ્યુલેટર શું કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે. નહીંતર ગેસ ઉપયોગમાં ન હોય છતાં પણ રેગ્યુલેટર ઓન હોય તો પણ આગ લાગવાની સંભાવના રહેતી હોય છે. પાંચમું છે માચિસ કે બાકસ અને લાઇટર છે એની સાથે રમવાનું નથી. કોઈ પણ જગ્યાએ ગેસ ખુલ્લો હોય, લીકેજ હોય તો પણ આગ છે એ લાગવાની સંભાવના રહી.
છઠ્ઠું છે, દિવાસળની ઉજવણી દરમિયાન અને અન્ય પૂજા વિધિ દરમિયાન પોલિએસ્ટર અને અન્ય કૃત્રિમ રેસા હોય તો એવા વસ્ત્રોને તમે બદલાવી દો અને સુતરાઉ કાપડના રેસા પહેરી લ્યો, કારણ કે આગ તાત્કાલિક એક તણખો ઝરે તો પણ પોલિએસ્ટર કે એવા કૃત્રિમ રેસાઓ છે તાત્કાલિક આગ છે એ પકડી લેતા હોય છે અને સળગી જતા હોય છે. સાતમું છે, દિવાસળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે સલામતીની તમામ સૂચનાનું પાલન કરો. કારણ કે દિવાસળી દરમિયાન આપણે દિવાસળી છે દિવાળી દરમિયાન કે ફટાકડા ફોડતા હોય ત્યારે પણ દૂર રાખો અને જે તે જગ્યાએ ખાસ સાવચેતી રાખો, કોઈ પણ જગ્યાએથી આગ લાગવાની સંભાવના રહેતી હોય છે. આઠમું છે, ફટાકડાના પડેલા કચરાને સુરક્ષિત રીતે કાળજીપૂર્વક નિકાલ કરવાનું યાદ રાખો, નહીંતર અંદર જે અમુક ન સળગેલા પદાર્થો એટલે કે ફટાકડા છે એ પણ ઘણી વખતે સળગીને ફરી પાછા ફૂટતા હોય છે. નવમું, દિવાસળીની ઉજવણી કરતી વખતે અને અન્ય ફટાકડા જે ફોડતા હોય ત્યારે હંમેશા ડોલમાં પાણી ભરેલું રાખવું જોઈએ, કારણ કે તાત્કાલિક ક્યાંય આગ લાગી હોય તો પાણી છે નાખીને આપણે ઠારી શકીએ છીએ. દસમું છે, ઘરમાં વિદ્યુત લાઇન હોય તો એનું અર્થિંગ કરવાની ખાતરી કરી લ્યો, કારણ કે અર્થિંગ છે એનાથી પણ અમુક પદાર્થો છે જ્યારે વિદ્યુત ઉપકરણો છે એ બધા સાધનોને આપણે બચાવી શકવાની સંભાવના રહી શકે. અર્થિંગ હોય તો શોર્ટ સર્કિટ છે એનાથી બચાવી શકાય. અગિયારમું છે, ફક્ત આઈએસઆઈ માર્કાવાળો ચિહ્નવાળો ગુણવત્તાવાળો જે પરીક્ષણ કરેલા જે સાધનો છે વિદ્યુત ઉપકરણો છે એ જ ખરીદો, જે તે કંપનીના વિદ્યુત ઉપકરણો ન ખરીદો બરાબર. નહીંતર પણ ઘણી વખતે એવું થતું હોય કે અમુક સમય સુધી એ ચાલતા પછી ઉડી જાય તો પણ શોર્ટ સર્કિટ થઈ શકે, એટલે એવા ઉપયોગ કરો આઈએસઆઈ માર્કાવાળા. અને બારમું છે, ફ્યુઝ અથવા તો ઈએલસીબી એટલે કે અર્થ લિકેજ સર્કિટ બ્રેકર હોય એવી સર્કિટનો મિકેનિઝમ તમે ઉપયોગ કરો બરાબર. અને એ સર્કિટ બ્રેકર દ્વારા તમે ઘર કે ઓફિસની અંદર જે ઇલેક્ટ્રિકલ સાધનો છે ઉપકરણો છે એની સાથે જોઈન્ટ કરી દો, જેથી કરીને ક્યાંય સ્પાર્ક થાય કે કોઈ પણ જગ્યાએ શોર્ટ લાગવાની સંભાવના રહીએ, ઓવરલોડિંગ થાય તો પણ એ તાત્કાલિક ફ્યુઝ પીગળી જાય અને એલસીબી હોય તો એ સર્કિટ બ્રેક થઈ જાય એટલે તાત્કાલિક વિદ્યુત પ્રવાહ છે જાતો હોય એ બંધ થઈ જાય. તો એ રીતના પણ આપણે અંદર આવી રીતની સર્કિટ અથવા તો ફ્યુઝ છે એ વ્યવસ્થિત રીતે ચલાવવો આવશ્યક છે, નહીંતર પણ આ સાધનો છે એને ઉડી જવાની સંભાવના રહેતી હોય છે, વધારે બહારથી વિદ્યુત પ્રવાહ આવી જાય તો પણ આ પ્રોબ્લેમ થઈ શકે બરાબર. તો આ બધે ફાયર સેફ્ટી માટેની જે કાળજી છે સૂચિ છે સલામતીની એ ખાસ યાદ રાખજો બરાબર, ભવિષ્યમાં પણ તમને ઉપયોગી થશે. ચલો, તો આ દહન પાઠને લગતી બાબત હતી અને ત્યાર પછીનો બીજો જે પાઠ આવે છે એમાં સાતમો પાઠ છે આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો વનસ્પતિ અને પ્રાણીઓને શા માટે સંરક્ષણની જરૂરિયાત પડી બરાબર. પહેલાંના સમયની અંદર જ્યારે માણસો ઓછા હતા ત્યારે વનસ્પતિ અને પ્રાણીઓ છે એની જાતિઓ અમુક પ્રકારની જાતિઓ છે એ જોવા મળતી, પછી ધીમે ધીમે એ જાતિઓ જોવાનું અસ્તિત્વ ગુમાવી દીધું, એમનો નાશ થઈ ગયો કોઈ પણ કારણોસર. એટલે એ પ્રાણીઓ કે વનસ્પતિઓ છે બરાબર, એવી રીતના બીજી હાલની જે પરિસ્થિતિમાં ઓછી થતી જાય છે તો એને આપણે બચાવીએ, નહીંતર એ પણ નાશ થઈ જશે. તો એના માટે સંરક્ષણ પૂરું પાડવા માટે અહીંયા આપણે બાબત છે જોવાની છે. પહેલું છે, ચાલો વાર્તા લખીએ. જેમ કે વાર્તાની રચનાની પૃષ્ઠભૂમિ એ છે કે કેટલાક વર્ષો પહેલાં જ્ઞાનપુર નામની એક નાનકડી જગ્યાએ કંઈક ખૂબ જ જટિલ ઘટના બનેલી જેનાથી મનુષ્યની જિંદગીની આખી રીત બદલાઈ ગઈ હતી. હાલના સમયમાં જ્ઞાનપુરના બાળકો છે એને તપાસ કરવા અને તે જોયું અને શોધવાના પણ પ્રયાસો કરી રહ્યા છે. તેમની આ ઐતિહાસિક તપાસમાં બાળકો જે શોધી શક્યા એ ખૂબ જ જૂની ડાયરી હતી જે 50 વર્ષ પહેલાં જ્ઞાનપુરના કેટલાક રહેવાસીઓએ લખેલી હતી. જે ડાયરી મળેલી હતી એ ખૂબ જ જૂની છે અને જેના ફાટેલા પાના છે અને સળી ગયેલા છે. ફાટેલા પાના પર લખેલા 13 વાક્યો છે, પરંતુ તેમના ઘણા આડાઓળા પણ થઈ ગયેલા છે વાક્યો. જે 13 વાક્યો છે એમાં પહેલું છે, ઉંદરો વધ્યા. બીજું, ગરોળી ધીમી પડી ગઈ. ત્રીજું, ઈયળોની સંખ્યા વધી. ચોથું, ABC હેલ્થ સર્વિસીસે DDTને જ્ઞાનપુર મોકલી. પાંચમું, મચ્છર નાશ પામ્યા હતા. છઠ્ઠું, ઈયળો ઘાસની છત ખાતી હતી. સાતમું, બિલાડીઓને પેરાશૂટ કરવામાં આવી હતી. આઠમું, બિલાડીઓ મરી ગઈ. નવમું, બિલાડીઓએ ગરીયળીઓ પકડી લીધી. દસમું, ઉંદરો પ્લેગ ફેલાવે છે. 11મું, માછલીઓ તેમના શરીરમાં DDT સંગ્રહિત કરે છે. 12મું, ગરોળી અદૃશ્ય થઈ ગઈ. 13મું, ગરોળી માછલી ખાય છે અને DDT સંગ્રહિત કરે છે. તો ઉપરોક્ત ડિટેક્ટિવ કેસની તમારા પરિવારના કોઈ પણ
સાથે ચર્ચા કરો અને તેમની સાથે મળીને આ સમગ્ર દૃશ્યને ફરીથી બનાવવાનો પ્રયાસ કરો જે રાનપુરમાં ઘણા વર્ષો પહેલાં શું થયું હશે. શરત એ છે કે તમે તમારા ટીમના સભ્યોને વાર્તામાં ઉપરના 13 વાક્યોનો ઉપયોગ કરી અને આખી વાર્તા બનાવો. એ વાર્તામાં કંઈક ને કંઈક એવા 13 વાક્યોનો સંબંધ આવી જવો જોઈએ, એ તર્ક આવી જવો જોઈએ, એને જોડવાના છે. વાક્યો આડાવડા જે છે અને વ્યવસ્થિત વાર્તાના સ્વરૂપમાં જોડાય અને આખી વાર્તા બનાવી શકીએ એવો પ્રયાસ કરો. તમારી વાર્તા છે અહીંયા લખવાની છે, તો વાર્તા આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવી શકીએ આપણે. તો તમારી વાર્તા અહીં લખો, તો વાર્તા જે છે આખી આપણે જોઈ લઈએ, એ તમે ત્યાં જગ્યા આપેલી છે તેમાં લખી શકો. કેટલાક વર્ષો પહેલાં એબીસી હેલ્થ સર્વિસીસે લોકોમાં મેલેરિયા ફેલાવતા મચ્છરોને કાબૂમાં લેવા ડીડીટીનો પુરવઠો જ્ઞાનપુરને મોકલ્યો હતો. ડીડીટીનો છંટકાવ થતાં મચ્છરો ઝડપથી નાશ પામ્યા હતા, પરંતુ ગામના તળાવોમાં હજારો માછલીઓ હતી, જેણે આ મચ્છર જે છાંટામાં ડીડીટી શોધી લીધા હતા એ મચ્છર ખાય છે માછલીઓ, અને બદલામાં તેમના શરીરમાં ડીડીટી છે એ ભેગું કરે છે, એકઠું કરે છે. બરાબર, એક પ્રાણી જેનો ખોરાક માછલીઓ હતી, બરાબર, એ એક પ્રકારની ગરોળી હતી. એટલે ડીડીટી જે છે, બરાબર, એ માછલીઓ ખાઈ લીધી. શેના દ્વારા? તો કે ભાઈ મચ્છર છે એને માર્યા, એની મચ્છરને ખાવા માટે માછલીએ પ્રયત્ન કર્યો, માછલીની અંદર શરીરમાં ડીડીટી આવ્યો અને એને ગરોળી હતી, બરાબર, એ પાછી માછલીઓ ખાય છે. ત્યારે ગરોળીના પેટમાં પણ શું થાય, ત્યારે તેઓને ખૂબ ડીડીટી પોતે શરીરમાં જશે, ખાધી હશે એટલે તેમના શરીરમાં ખૂબ જ ડીડીટી એકઠી થવાના કારણે ગરોળી પણ ખૂબ જ નિષ્ક્રિય અને ધીમી થઈ ગઈ હતી. હવે એનાથી બિલાડીઓને ગરોળી તેમના મનપસંદ ખોરાક પકડવાનું સરળ બની ગયું. ડીડીટી ખાય છે એટલે એના જે ઝડપી ચાલવાની હતી એ ક્ષમતા ગુમાવી દીધી, ગરોળી છે ધીમી પડી ગઈ એટલે બિલાડી સરળતા તેને પકડવા લાગી. લગભગ તે જ સમયે લોકોએ પણ જાણવા મળ્યું કે ઈયળ તેમના ઘરની છતવાળી સામગ્રીને ખાવા લાગી હતી. તેઓને સમજાયું કે ગરોળી કે જે અગાઉ ઈયળોની વસ્તીને નિયંત્રણમાં રાખતી હતી તે હવે બિલાડીઓ દ્વારા ખાઈ લેવામાં આવી છે. ગરોળીઓ બધી મરી ગઈ, ઈયળો જોવા મળી, નહીંતર તો હું ઈયળોને ખાઈ જઈને ગરોળી. અને હવે આખા જ્ઞાનપુરમાં ગરોળી ખાતી બિલાડીઓ છે એ પણ ડીડીટીના કારણે ઝેરથી મરી ગઈ, કારણ કે એ બિલાડીઓએ ગરોળીને ખાઈ લીધી અને એ ગરોળીમાં પણ ડીડીટી હતો, તો બિલાડીઓ મરવા માંડી ડીડીટીના ઝેરથી. પછી બિલાડીઓ મરી ગઈ એટલે ઉંદરો વધી ગયા, ઉંદરો વધી ગયા કારણ કે તેમની વસ્તીનું નિયંત્રણ કરવા માટે બિલાડીઓ જ નથી, એટલે ઉંદરો સાથે એક નવો પાછો ભય ફેલાઈ ગયો, કારણ કે પ્લેગ રોગ છે એ ઉંદર દ્વારા ફેલાતો હતો એટલે એનો ભય છે એ ફેલાવા લાગ્યો, ઉંદરો દ્વારા પ્લેગનો ફેલાવો થવા લાગ્યો એમ. તો આ રીતના વાર્તા છે એ આપણે જે વિધાનો આપેલા છે એના આધારે બનાવી શકીએ. બરાબર, તો તમે તમારી વાર્તામાં ઘટનાને જોડવા માટે કયા સંબંધનો ઉપયોગ કર્યો? તો કે જે આપેલા વિધાનો છે એમનો ઉપયોગ કર્યો. શું ત્યાં રહેવા સંદર્ભે પાણી ખોરાક સાથે રહેવા પ્રજનન કરવા માટે શેની જરૂર હતી? તો ખોરાક રહેવા માટે અને આ બધા માટેની જરૂરિયાત તો રહેતી જ હોય છે. આ અને આવા ઘણા બધા સંબંધો વિશ્વની પ્રાકૃતિક અને જંગલી પ્રણાલીમાં અસ્તિત્વમાં આવતી હોય છે, જેમ કે છોડ હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય, મોટી સંખ્યામાં સૂક્ષ્મજીવો હોય, એ એકબીજા સાથે હવા, પાણી અને જમીન સાથે પ્રકૃતિમાં કોઈને કોઈ રીતે ખૂબ જટિલ રીતે જોડાયેલા છે અને આ જોડાણો આપણા ગ્રહ પર જીવનનો સુમેળ અને સંતુલન જાળવવાનો આધાર રાખતા હોય છે. કલ્પના કરો કે જો આ પૃથ્વી પર કોઈ કરોડિયા ન હોત તો શું થશે? કશું જ નહીં તમને એમ લાગશે ને, બરાબર, પણ શું આપણા ગ્રહ પર કરોડિયા ઉપયોગી છે? પરંતુ તે એવું નથી. બરાબર, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જીવ હોય, નાનો સૂક્ષ્મ જીવ હોય કે કોઈ પણ મોટા પ્રાણીઓ હોય, એ બધા એકબીજાના આહાર કડીના સંબંધમાં એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એક પણ સજીવ છે એ નાશ પામે વચ્ચેથી, તો એને ખાનારા જે હોય એનો ખોરાક બંધ થઈ જાય એટલે એ સજીવો નાશ પામે. બરાબર, આ રીતના સંતુલન છે એ વિખેરાઈ જાય. તો ગ્રહ પરના નાના છોડ અથવા તો પ્રાણીનું નુકસાન પણ જોખમી થઈ શકે છે, એના માટેની એક વાર્તા આપણે જે જોઈ, બરાબર, ધ ડેઝ ધ કેટ્સ વર પેરેચ્યુટેડ, એટલે આપણે જે હમણાં વાર્તા જોઈ છે એ જ રીતની વાર્તા છે અહીંયા આપેલી છે. બરાબર, એ વાર્તાનો સંબંધ આપણે જોઈ લીધો છે આખો, એ ત્યાં લખવાની હતી. બરાબર,
હવે બીજું એમાં આવે છે, પ્રજાતિઓ પૃથ્વી પર શું ભાગ ભજવે છે તે સમજો. તો એમાં લખી શકીએ કે હા, એક વાસ્તવિક જીવનની વાર્તા કહી શકીએ, જે ઇન્ડોનેશિયાના જાવા આઇલેન્ડના એક ગામમાં બનેલી છે, જેમાં તમારી વાર્તા છુપાયેલી છે. તો શું તમે સમજી શકશો કે મચ્છરો પણ પ્રકૃતિમાં તેમની ભૂમિકા ભજવે છે, અને તેમના પ્રકૃતિમાં નાશ થાય તો એ મનુષ્ય સહિત અન્ય ઘણી પ્રજાતિઓનો જીવલેણ પણ બની શકે. મચ્છરના કારણે ધીમે ધીમે જે પરિસ્થિતિ અહીં આપણે જોઈ, અને છેલ્લે ઉંદરો વધી ગયા, પ્લેગ ફેલાઈ ગયો હતો, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા છે, કોઈ પણ સૂક્ષ્મજીવનો નાશ થાય તેના કારણે કઈ પરિસ્થિતિ આવી શકે એ કહી ન શક્યા. તેથી તે મહત્ત્વનું છે કે જેમ જેમ માનવીઓ તેમની અર્થવ્યવસ્થાને વિકસિત કરે છે અને તેને મજબૂત કરે છે, તેમ આપણે પણ આપણી આજુબાજુ છોડ છે અને પ્રાણીઓની પણ સંભાળ આપણે લેવી જ જોઈએ, બરાબર. પછી ત્રીજું આવે છે, વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો તમારામાંથી મોટાભાગના લોકોએ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લીધેલી જ હશે. ત્યાં પણ ઘણા પ્રાણીઓ તમે જોયા હશે, જેમાં નાના મોટા ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ જોવા મળતા હોય, અને એ પ્રાણી સંગ્રહાલયની અંદર પ્રાણીઓના રહેઠાણનું નાનું રૂપ છે જોવા મળે. અંદર એ કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે એવું એનું રહેઠાણ હોઈ શકે. જંગલની અંદર જેમ રહેતા હોય એ રીતનું વાતાવરણ ઊભું કરવામાં આવે, જે જંગલી પ્રાણીઓને રાખવા માટે વૈજ્ઞાનિક રૂપે જાળવવું ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે વનસ્પતિ ઉદ્યાન હોય, બગીચા હોય, પણ એ જગ્યા પર જ્યાં જંગલી છોડની પ્રજાતિઓ છે એ વૈજ્ઞાનિક ધોરણે જાળવવામાં આવતી હોય છે. મનુષ્ય પ્રાણી સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાનો શા માટે વિકસિત કર્યા છે? એવા ઘણા કાર્યો છે જે આવા વૈજ્ઞાનિક રૂપે ડિઝાઇન કરેલા સ્થાનો દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યાં જંગલી જાતિઓ પર પણ સંશોધન કરવામાં આવતા હોય છે, અને તેઓ શૈક્ષણિક હેતુઓ પણ પૂરા પાડતા હોય છે. હવે આમાં તમે જોઈ શકો કે ઘણી એવી જાતિઓ પણ છે જેના ઉપર પ્રયોગો કરવામાં આવતા હોય એમાંથી, બરાબર. અને વૈજ્ઞાનિક રૂપે એમના સંશોધન થાય અને પછી એની કંઈક ને કંઈક એ જાતિઓ વિશે જાણવા મળતું હોય છે. શૈક્ષણિક હેતુઓ પણ એ હોય છે. જો ત્યાં પ્રાણી સંગ્રહાલય ન હોય તો તમે તમારા સામાન્ય નાગરિક તરીકે જંગલી પ્રાણીઓ જોવા અને શીખવા માટે ક્યારેય એવા મળશે નહીં. પ્રાણી સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાન જંગલી જાતિને જનીનો અથવા તો બીજ બચાવવામાં પણ મદદ કરે છે, અને તેને ભવિષ્યમાં પણ ઉપયોગ થઈ શકે. આ બધા જે છે એ શું કરે છે, પ્રાણીઓને વનસ્પતિને પ્રોટેક્શન પૂરું પાડે, સંરક્ષણ પૂરું પાડે, બરાબર. એના કારણે આ બધી વસ્તુઓ છે એ થઈ શકે છે. સંરક્ષણ એ કાળજીપૂર્વક જાળવણી અને રક્ષણની પ્રક્રિયા છે, ખાસ કરીને શોષણ, વિનાશ અથવા તો ઉપેક્ષાને રોકવા માટે કુદરતી સંસાધનનું આયોજન અથવા સંચાલન ખૂબ જ જરૂરી છે. નહીંતર સંરક્ષણ ન રાખીએ તો બધી જ સજીવ જાતિનો નાશ થાય. જંગલી છોડ અને પ્રાણીઓના જનીનો અને બીજ બચાવવા એ એક એવી રીત છે જેમાં આપણે તેમનું સંરક્ષણ કરી શકીએ. શું એવી બીજી કેટલીક રીતો છે કે જે આપણે છોડ અને પ્રાણીઓનું સંરક્ષણ કરી શકીએ, જેના કોષ્ટકમાં આપણે આપેલું છે અને એના વિશેની માહિતી પણ જોઈ શકીએ છીએ. જેમ કે સંરક્ષણ અને પ્રયાસનું નામ છે વન્યજીવોનું અભયારણ્ય, અને ઉદ્દેશ્ય એ કે આપણે એવા ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ અને તેમના નિવાસસ્થાનને કોઈ ખલેલથી સુરક્ષિત રાખી શક્યા અને મર્યાદિત માનવ પ્રવૃત્તિ સાથે આ પ્રક્રિયા થઈ શકે. અને એના માટે અભયારણ્ય છે એ શું કરે છે, એને બધા પ્રાણીઓને જે છે એને ત્યાં રહેવા માટે રહેઠાણ પૂરું પાડે છે. ત્યાં કૃત્રિમ વાતાવરણ જે હોય એ અભયારણ્યની અંદર વિસ્તાર મોટો છે, બરાબર. ઓલું કેવું હોય કે ભાઈ આપણે ઝૂની અંદર જાય પ્રાણી સંગ્રહાલયમાં તો નાનું વાતાવરણ હોય, આ તો મોટું વાતાવરણ હોય અને જંગલની જેમ જ રહેતા હોય, પણ ત્યાં એને પ્રોટેક્શન મળે, કોઈ એને ખલેલ પહોંચાડી ન શકે, કોઈ એને નુકસાન ન કરી શકે, બરાબર. તો એમાં આવે છે ઘૂડખળ અભયારણ્ય કચ્છનું નાનું રણમાં છે, અને જેસોર રીચ અભયારણ્ય છે એ બનાસકાંઠામાં છે. પછી આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો વન્ય પ્રાણી સૃષ્ટિ માટે આરક્ષિત એવા ક્ષેત્રો છે જ્યાં તેઓ નિવાસસ્થાન અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે છે, અને એમાં પણ માનવ પ્રવૃત્તિને કાંઈ મંજૂરી નથી. રાષ્ટ્રીય ઉદ્યાન છે અભયારણ્યનો જે ભાગ છે એવી જ રીતનો ભાગ છે, પણ એમાં જંગલની અંદર જે વનસ્પતિ હોય એની સાથે સાથે પ્રાણીઓ અને બધાને પ્રોટેક્શન આપવામાં આવે, અને એમાં થોડોક નાના નાના આવા ભાગો જે છે એની અંદર જે પ્રાણી સૃષ્ટિ છે એને બચાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, અને એની કુદરતી સંસાધનો એને મળી રહે એવો પ્રયોગ ત્યાં થતા હોય છે. અને બીજું કે એની અંદર કોઈ માનવ એને ખલેલ ન પહોંચાડી શકે એવા આરક્ષિત ઉદ્યાન બનાવવામાં આવે છે. તો એમાં આવશે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, ખાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય જલીય ઉદ્યાન. પછી આવે છે બાયોસ્ફિયર રિઝર્વ, જેને જૈવ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે. તો આ બાયોસ્ફિયર રિઝર્વ હોય ને એની અંદર જૈવ આરક્ષણ વિસ્તારમાં એમાં બધા પ્રાણી સંગ્રહના જે વિભાગ હોય અથવા તો આ રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે
જે કાંઈ હા વન્યજીવનું અભયારણ્ય હોય એ બધા અંદર આવી જાય. આ બહુ મોટો વિસ્તાર હોય જૈવ આરક્ષણ વિસ્તારનો. તો વન્યજીવન, વનસ્પતિ અને પ્રાણી સંસાધનો તથા આ વિસ્તારમાં વસતા આદિવાસીઓના પરંપરાગત જીવનના સંરક્ષણ માટે સંરક્ષણ મેળવી શકાય અને જમીનના વિશાળ કુદરતી વિસ્તારો કે જેમાં માનવ જીવનનો વન્ય પ્રાણી સૃષ્ટિ તથા તેની સંસ્કૃતિ સાથે કુદરતીનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકાય, જેમાં કચ્છ અને ગુજરાતની અંદર આવેલા વિસ્તારો. કહેવાનો મતલબ એ છે કે જૈવ આરક્ષણ વિસ્તારની અંદર વન્યજીવો પ્રાણી સૃષ્ટિ બધાને આરક્ષણ તો કરવામાં આવે છે, સાથે સાથે અમુક એવા આદિવાસી જાતિઓ રહેતી હોય તો એ આદિવાસી જાતિઓને પણ આ વિસ્તારની અંદર એ પોતે રહે છે, પણ એ કોઈ વન્યજીવો અને પ્રાણીઓને નુકસાન ન પહોંચાડે અને એના માટે એ લોકો ત્યાંના વાતાવરણમાં હળીમળીને રહેતા હોય છે. બરાબર, તો એની સાથે સંતુલન જાળવવા માટેનો પ્રયાસ પણ કરતા હોય છે. પછી આવે છે પ્રાણી સંગ્રહાલય અને બોટેનિકલ ગાર્ડન. તો જંગલી પ્રાણીઓને છોડને રાખવા માટે અને જાળવવા માટે વૈજ્ઞાનિક રૂપે માનવસર્જિત જે જગ્યાઓ ઊભી કરવામાં આવે છે એ પ્રાણી સંગ્રહાલય કહેવામાં આવે, જેમ કે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ને વધઈ બોટેનિકલ ગાર્ડન. તો એના દ્વારા પણ આવી રીતના અલગ અલગ પ્રાણીઓ છે અને જાતિઓ જોવા મળતી હોય છે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં પણ. ઉપરના પ્રયત્નો એ છે કે જેમાં દેશની અંદર જે કંઈ વનસ્પતિ અને પ્રાણીઓ છે એના સંરક્ષણ અધિકાર મળે એ સરકાર દ્વારા બધું ચલાવવામાં આવતું હોય છે. તમારા અને મારા જેવા જે નાગરિકો છે આ પ્રયત્ન કરીએ અને મદદ કરીએ એને, તો શું કરી શકાય? શક્ય હોય તો એના માટે લાકડામાંથી બનતા ઉત્પાદનનો ઉપયોગ ઘટાડી શકાય, પાણીનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ કરી શકીએ, વૃક્ષો અને છોડની રોપણી અને એની સંભાળ લઈ શકીએ એટલે વૃક્ષો ઝાઝા વાવી શકીએ, પછી રસાયણોના જેમાં જંતુનાશકો હોય DDT હોય વગેરેનો સમાવેશ થતો હોય તો એનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ, જેમ તેમ રસાયણોનો ઉપયોગ ન કરીએ જેનાથી નુકસાન થાય છે, વીજળી અને અન્ય ઉર્જા સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ તો એનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરીએ, શક્ય હોય ત્યાં સુધી કુદરતી પ્રકાશનો ઉપયોગ કરીએ એટલે વીજળી બચી શકે, વરસાદી પાણીનો પણ સંગ્રહ કરીએ જે આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લઈ શકીએ, અશ્મિભૂત ઈંધણનો પણ ઉપયોગ ઓછો કરીએ જેથી કરીને ઈંધણ આવનારી પેઢી માટે પણ ઉપયોગી થાય, અને શક્ય હોય ત્યારે રિસાયકલ સંસાધનોનો ઉપયોગ કરીએ એટલે ફરી પાછા એ જે રિસાયકલ પ્લાસ્ટિક ને બધું છે એ બધું આપણે ઉપયોગમાં લઈ શકીએ એટલે પ્રદૂષણ ઘટાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે હવે તમને કઈ રીતના અલગ અલગ પ્રશ્નોના જવાબ છે ઘરે શીખીને અંદર ધોરણ 8ના વિજ્ઞાનમાં. વિડીયો ગમ્યો તો લાઈક જરૂરથી કરજો, સાથે કોમેન્ટ પણ કરી શકો અને તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો જેથી કરીને આખા વિડીયોની અંદર જે કંઈ માહિતી છે એ શીખવા મળે, જાણવા મળે અને એવા પ્રયત્નો અમે કરતા રહીએ છીએ. માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. નવા વિદ્યાર્થીઓ ખાસ જેમને ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરેલી નથી એ લોકો કરી લેજો સબસ્ક્રાઈબ, નવા નવા વિડીયોઝ મુકાતા રહેશે, જોતા રહેજો આ વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.